हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू अवर क्लास। तो आपरे एक स्टोरी भी જોઈ ગયા હતા, બરાબર ને? જેમાં કીતન હતો અને રેહાના હતી, બરાબર ને? તો આપણે એ સ્ટોરીને ફરી એકવાર રિપીટ કરી લઈએ જેથી આપણને રીમાઇન્ડ થઈ જાય। તો ચાલો જોઈએ સ્ટોરી। Rehana is holding a kitten in her hands. Now the kitten is sitting on Rehana's school bag. Now she is under the school bag. Where is the kitten now? Oh, now she is hiding behind Rehana. Rehana is in her school. The kitten is standing in front of the school gate. Now, where is the kitten? Tell me. The kitten is on the wall. Very good. Rehana is in her school. The kitten is standing in front of the school gate. Now, where is the kitten? Tell me. The kitten is on the wall. So friends, આપણે જે સ્ટોરી રીડિંગ કરી એમાં આપણે કેટલા ન્યુ વર્ડ્સ જોઈ લઈશું। ન્યુ વર્ડ્સ: હોલ્ડિંગ, સિટિંગ, સ્કૂલ બેગ, અંડર, Where, behind, hiding, standing, front, get, in, tell me, wall। तो हवे मारी साथे साथे तमारे पण रीड करवाना छे। Holding, चलो बोलो जोईए। Holding, very good। Sitting, school bag, Under, where, behind, hiding, standing, front, get, in, tell me, fall। તો ફ્રેન્ડ્સ, હવે આપણે બીજું કંઈક શીખીશું। તો બધાનું ધ્યાન બટન ચિત્ર જુઓ અને શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। એટલે અહીં આપણને ચિત્ર આપવામાં આવ્યા છે અને અહીં આપણને વર્ડ્સ પણ આપવામાં આવ્યા છે। તો ચિત્ર જોઈને આ વર્ડ્સને યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે। તો કઈ રીતે બનાવવાનું છે એ આપણે જોઈએ। ચાલો, આ પિક્ચરમાં તમને શું દેખાય છે? બેડ છે અને એક ટોય છે, બરાબર ને? તો એ ક્યાં છે તમને ખબર પડી ગઈ છે, બરાબર છે ને? તો હવે આપણે એનું સેન્ટેન્સ બનાવીશું। તો શું આવશે? અ શું છે? ટોય, અ ટોય। પછી આપણે શું મૂકીશું? ઇઝ। હવે એ ટોય ક્યાં છે? યસ, બેડની ઉપર। એટલે શું આવશે? ઓન। પછી અને સેની ઉપર છે? તોય બેડ ઉપર। એટલે શું આવશે લાસ્ટમાં? બેડ। એટલે આપણું સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ ગયું। તો શું બનશે? અ ટોય ઇઝ ઓન ધ બેડ। અ ટોય ઇઝ ઓન ધ બેડ। તો હવે આપણે બીજું સેન્ટેન્સ બનાવીએ। ઓકે, તો પિક્ચરમાં તમને શું દેખાય છે? યસ, બેટ અને બેન્ચ। તો આપણે એનો સેન્ટેન્સ બનાવીશું। ઓકે, ચાલો। તો શું આવશે? યસ, અ। પછી શું આવશે? બેટ। પછી ઇઝ। હવે બેટ ક્યાં દેખાઈ રહી છે તમને? યસ, બેન્ચની નીચે। એટલે શું આવશે? અ બેટ ઇઝ અંડર। પછી શું આવશે? ધ। અને સેની નીચે એ છે બે,
બેન્ચ નીચે તે લાસ્ટમાં શું આવશે બેન્ચ તો આપણું સેન્ટેન્સ બની ગયું ને તો આપણે રીડ કરી લઈએ અ બેગ ઇઝ અંડર ધ બેન્ચ આ પિક્ચર દેખાય છે આમાં તમને શું શું દેખાય છે યસ બેગ છે અને ચેર છે તો આપણે એનું સેન્ટેન્સ બનાવીશું ચલો તો શું આવશે કહો જોઈએ મને યસ અ બેગ પછી શું આવશે ઇઝ ક્યાં છે બેગ યસ ચેરની ઉપર એટલે શું આવશે ઓન પછી ધ અને બેગ શેની ઉપર છે વેરી ગુડ ચેરની ઉપર એટલે અહીંયા શું આવશે ચેર એટલે આપણું સેન્ટેન્સ બની ગયું ને તો શું બનશે અ બેગ ઇઝ ઓન ધ ચેર વેરી ગુડ ચલો હવે આ બીજા પિક્ચરમાં તમને શું દેખાઈ રહ્યું છે યસ બોય છે અને ગેટ છે તો બોય શું છે યસ ગેટની નજીક છે તો હવે આપણે એનું સેન્ટેન્સ બનાવીશું શું હશે અ બોય ઇઝ નજીક છે એટલે શું વપરાશે યસ નિયર ધ કોની નજીક છે બોય ગેટ ની એટલે લાસ્ટમાં શું આવશે ગેટ તો સમજ પડી ને તમને અ બોય ઇઝ નિયર ધ ગેટ વેરી ગુડ ચલો હવે લાસ્ટ પિક્ચરમાં તમને શું દેખાય છે યસ બોલ છે અને બોક્સ છે તો બોલ ક્યાં છે બોક્સની અંદર અથવા તો બોક્સમાં તો આપણે એનું સેન્ટેન્સ બનાવીશું શું આવશે અ બોલ ઇઝ માં અથવા અંદર માટે શું યુઝ કરીશું ઇન ધ શેમાં છે બોલ બોક્સમાં વેરી ગુડ તો આપણું સેન્ટેન્સ બની ગયું અ બોલ ઇઝ ઇન ધ બોક્સ તો બધાને સમજ પડે છે ને કે કઈ રીતે સેન્ટેન્સીસ બનાવવાના છે સો ફ્રેન્ડ્સ તમને બોર્ડ ઉપર દેખાય છે ને કઈક લખેલું છે બરાબર અ ફિશ ઇન વોટર અ કાઇટ ઓન અ ટ્રી અ બોલ અંડર અ ટેબલ એન્ડ એપલ નિયર અ ગ્લાસ તો અમે એવું કરવાનું છે કે આપણને આ જે સૂચનાઓ આપેલી છે ને એ પ્રમાણે આપણે પિક્ચરને ડ્રો કરવાના રહેશે બરાબર તો આપણે એમાં જોઈશું કે ફિશ છે અને શું છે વોટર બરાબર ને તો આપણે પહેલા દોરીશું વોટર બરાબર ને ચાલો હવે શું છે ફિશ અને ઈ એટલે ફિશ ને આપણે ક્યાં દોરીશું ખબર પડી ગઈ ને હવે બીજું વાંચીએ અ કાઇટ ઓન અ ટ્રી એટલે આપણી પાસે શું છે કાઇટ છે અને ટ્રી છે બરાબર અને ઓન છે ચાલો તો આપણે પહેલા શું દોરીશું ટ્રી વેરી ગુડ હવે કાઇટ પણ ક્યાં દોરીશું યસ ઓન ઓન ધ ટ્રી ચાલો ખબર પડી ગઈ હવે આગળ વાંચીએ અ બોલ અંડર અ ટેબલ તો આપણે આમાં શું શું ડ્રો કરવાનું છે બોલ અને ટેબલ અને ક્યાં દોરવાનું છે અંડર ચાલો તો આપણે દોરીશું શું દોરીશું ટેબલ
चला टेबल डोर है क्या शू अंडर इतने क्या बोर्ड यस टेबल नी नीचे चलो हवे आपने लास्ट वाचे एन एप्पल नियर अ ग्लास तो शू शू ड्रॉ करवानी छे एप्पल ग्लास अने नियर तो आपने शू दोरीशु एप्पल बराबर आ शू ड्रॉ थई गयो एप्पल अने ग्लास तो केवो नियर એટલે આપણે અહીં શું ડ્રો કરીશું ગ્લાસ બરાબર એન એપલ નિયર અ ગ્લાસ તમને ખબર પડી ગઈ ને કે કઈ રીતે પિક્ચર ડ્રો કરવાના છે तो घरे बद्या करशो ने ओके तो फरी मळीशु कैक नव शीखवा माटे त्यां सुधी बाय बाय।